ના ગોથાણ રેલવે સ્ટેશન નજીક અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તરફ જતી ડબલ ડેકર ટ્રેનના બે બોગી વચ્ચેના જોઈન્ટની પિન તૂટી જતા ટ્રેનના ડબ્બા અલગ થઈ ગયા હતા. જો કે ટ્રેનના ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ દુર્ઘટના બાદ રેલવે તંત્ર અને પોલીસ અધિકારી ઘટનાસ્થળે દોડી આવી બે કલાકની ભારે જહેમત બાદ ટ્રેનને મુંબઈ રવાના કરાઈ હતી. અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ તરફ જતી ડબલ ડેકર ટ્રેન સવારે સુરતના ગોથાણ રેલવે સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનની બોગી C7 અને C8 વચ્ચે લગાવેલ જોઈન્ટની પિન અચાનક તૂટી જતા ટ્રેન બે ભાગમાં ટ્રેક પર દોડી હતી, જેમાં એન્જિનવાળો ભાગ અલગ થઈ જતા ટ્રેનના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી ટ્રેન ઊભી કરી દીધી હતી. જો કે ગાર્ડ સહિતના 5-6 ડબ્બા અલગ ટ્રેક પર દોડ્યા હતા. ટ્રેનમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે ટ્રેનની આ દુર્ઘટના બાદ મુસાફરો પણ રેલવે તંત્રની મદદે આવ્યા હતા. રેલવેની ટેકનિશિયન ટીમ અને રેલવે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે બે કલાકની ભારે જહેમત બાદ ટ્રેનને મુંબઈ રવાના કરાઈ હતી. મેં મનીષ બોલ રહા હું, મેં પેસેન્જર હું ડબલ ડેકર કા. યે અભી હમ લોગો કો પતા ચલા કે યે ઇસકા પિન નિકલ ગયા, દો ટ્રેન સેપરેટ હો ગઈ હૈ, આગે કા ઇન્જિન અલગ હો ગયા હૈ ઓર બોગી અલગ હો ગયા હૈ. તો યે તો અચ્છા હૈ કે અભી હમ લોગ બચ ગયે, નહીં તો કોઈ ભી બડી દુર્ઘટના હો સકતી થી. અચ્છા, તો ઇસસે તો અભી અચ્છા હૈ. व्यवस्था तो अभी वैसे कुछ नहीं है, सभी लोग परेशान हो रहे हैं. लेकिन कितने समय से आप लोग यहाँ फंसे? लगभग 1.5 घंटा हो गया अभी, और अभी ऐसे कोई इन्फॉर्मेशन नहीं है कि और कितना देर लगेगा हम लोग को. अच्छा, लेकिन ऐसे लोगों से सुन रहे हैं कि लगभग 45 मिनट्स या 1 घंटा और लगेगा, तो फिर शायद चले. साल विजय है जी. ट्रेन दो डिब्बे जो ज्वाइंट होते हैं ना, वो सप्लर से ज्वाइंट होते हैं, उसमें एक पिन होता है, वो पिन लूज हुआ है, जिस वजह से दो डिब्बे जो है वो सेपरेट हुए. अभी रेलवे से जो भी आदमी आए थे वो पिन ढूंढ रहे हैं, और ये जो सप्लर है वो हटाया है. अभी वो डिब्बा डिटैच होने वाला है, डिटैच होने के बाद ट्रेन फिर से स्टार्ट होगा. अटैच होने के बाद बड़ी दुर्घटना हो सकती है? नहीं, ट्रेन स्लो था इसलिए चांसेज नहीं थे. कितना समय हुआ अभी? 1.5 घंटे हो गए. ब्यूरो रिपोर्ट, जनसाक्षी न्यूज, बारडोली.